प्रकरण नंबर 5 सचिरों में पाया नो एक भाग नंबर आया। तो भाग नंबर 7 के अंदर आपने मोस्ट टाइम बदर कंपनी को जो याद था प्राणी कोष की आकृति जो ही लगी रिबोसोम्स लाइसोसोम्स પછી અંતરસ જાળ લિસી અને ખરબચડી તો આ બધા જે ભાગોનો અભ્યાસ કર્યો છે હવેના જે 8 અને 9 ભાગ છે એ આપણો અંતિમ ભાગ છે અને અંતિમ ટોપિક્સ છે કણાભસૂત્ર રંજકક કણાભસૂત્ર રંજકક આના પછીના બે ટોપિક ખાલી આપણે બાકી છે તો આજે 8મા ભાગમાં આપણે જોઈશું કણાભસૂત્રો અને રંજકક તો સૌપ્રથમ હવે આ બંનેના પહેલા તો ઉપર આપણે એક માહિતી મેળવી લઈએ કે કણાભસૂત્ર છે શું તો કણાભસૂત્ર એ છે આપણા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે આપણા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના માટે ઊર્જાની જરૂર હોય છે ઊર્જા વગર તો કોઈ પણ ભાગ કાર્ય કરી શકશે નહીં તો આપણા શરીરમાં કોઈ પણ અંગને રાસાયણિક પ્રક્રિયા કરવી હશે તો એને ઊર્જાની જરૂર પડશે તો આ ઊર્જા ક્યાંથી મળે છે કણાભસૂત્ર આથી કણાભસૂત્રને શું કહેવાય છે શક્તિકરણ એટલે કે આપણા શરીરમાં કોઈ પણ અંગને કાર્ય કરવું હશે કોઈ પણ અંગને રાસાયણિક પ્રક્રિયા કરવી હશે તો એમને ઊર્જાની જરૂર પડશે તો આ ઊર્જા ક્યાંથી મળે છે કણાભસૂત્ર એટલે કે કણાભસૂત્ર શું કરે છે ઊર્જા ઉત્પન્ન કરે છે એક શબ્દ પણ આવશે એટીપી તો એના વિશે પણ અભ્યાસ કરીશું એનો પણ ખૂબ મહત્વનો ભાગ છે આપણા શરીરની અંદર ત્યારબાદ રંજકકણો રંજકકણો છે વનસ્પતિમાં જોવા મળે છે રંજકકણો ક્યાં જોવા મળે છે વનસ્પતિમાં એમાં હરિતકણ આવશે શ્વેતકણ આવશે એના વિશે પણ અભ્યાસ મેળવીશું તો શરૂઆત કરીએ કણાભસૂત્રો તો આપણે વાત કરી કણાભસૂત્રોને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે પહેલું જ વાક્ય કણાભસૂત્રને કોષના કેવો ઉપયોગમાં લેવામાં આવે છે શક્તિઘરો તરીકે કેવી રીતે તો હાલ વાત કરીએ કે આપણા શરીરમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થશે આ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઊર્જાની જરૂર પડવાની છે તો ઊર્જા ક્યાંથી મળે છે તો કણાભસૂત્રોમાંથી એટલે કણાભસૂત્ર ઊર્જાનું નિર્માણ કરે છે આથી આને શું કહેવાય છે શક્તિઘરો બે આપણા આવેલા હોય છે અંતઃઆવરણ અને બાહ્ય આવરણ એટલે કે કણાભસૂત્રમાં કુલ બે આવરણો આવેલા હોય છે એક તો અંતઃઆવરણ બીજું બાહ્ય આવરણ તો હવે જોઈએ બંને આવરણનું કાર્ય શું છે એની રચના કેવી છે તો અંતઃઆવરણ છિદ્રો વાળું હોય છે અંતઃઆવરણ કેવું હોય છે છિદ્રો વાળું અને બાહ્ય આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે ઊંડા પ્રવર્ધો એટલે એક પ્રકારે તમારે કહી શકાય કે સીધી લાઈનો વાળા જે ખાડા આવે છે ને સ્ટ્રેટ ખાડા એ પ્રકારના પ્રવર્ધો ધરાવે છે વાત કરીએ તો એટીપી એનું ફૂલ ફોર્મ છે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપી એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે એડીનોસાઇન માટે એ ટ્રાય માટે પી અને ફોસ્ફેટ માટે પી તો એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તો આ એટીપી નું પણ મહત્વનો ભાગ છે આપણા શરીરની અંદર કણાભસૂત્રની અંદર તો એ કાર્ય શું કરે છે તો જીવનની દરેક રાસાયણિક પ્રક્રિયા માટે ઊર્જાની જરૂર પડે છે એટલે કે જીવનની કોઈ પણ રાસાયણિક ઊર્જા આપણે કરીએ છીએ રાસાયણિક ક્રિયાઓ કરીએ છીએ તો એના માટે ઊર્જાની જરૂર પડે છે લાઈવ ઉદાહરણ લઈએ તો દરેક મનુષ્ય પોતાના કાર્ય માટે મહેનત કરે છે એ જુદા જુદા ક્ષેત્રમાં મહેનત કરશે પણ મહેનત કરે છે ઓફિસમાં બેઠા હશે તો પણ મહેનત થશે કેવી રીતે ઓફિસમાં એને લખવાનું હશે ટાઈપિંગ કમ્પ્યુટરમાં કરવાનું હશે તેમાં આટલી મહેનત જોશે ઊર્જા તો ઉત્પન્ન કરવી પડશે તો ઊર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે કણાભસૂત્રમાંથી એટલે કે મનુષ્યને જીવનમાં કોઈ પણ મહત્વના કાર્યો અથવા તો કોઈ પણ કાર્ય કરવા માટે ઊર્જાની જરૂર પડશે જે ઊર્જા એટીપી દ્વારા મુક્ત થાય છે જે ઊર્જા કણાભસૂત્રમાં કોના દ્વારા મુક્ત થાય છે એટીપી દ્વારા એટીપી શું છે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તો કણાભસૂત્રની અંદર જે એટીપી આવેલું છે એટીપી દ્વારા ઊર્જા મુક્ત થાય છે એટીપી ના કોષના શક્તિ ચલન પણ કહે છે અર્થ એક જ પ્રકારે થઈ જશે કે એટીપી ને કોષના શું કહે છે શક્તિ ચલન તો આ કણાભસૂત્રની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એટીપી ફરી એકવાર જોઈએ કણાભસૂત્રને કોષના શું કહે છે શક્તિઘરો કહેવામાં આવે છે કારણ કે જીવનમાં જ્યારે પણ આપણે
रासायनिक कार्य करवा हशे अथवा कोई पण प्रकारनी मेहनत करवी हशे तो ऊर्जा ની જરૂર પડશે જે ઊર્જા ક્યાંથી આવે છે કણાભ સૂત્રમાંથી તો કણાભ સૂત્રમાંથી કેવી રીતે આવે છે એ આપણે જોઈએ તો એના બે આવરણ હતા એક અંતઃઆવરણ બીજું બાહ્યઆવરણ અંતઃઆવરણની રચના કેવી હતી છિદ્રો વાળી બાહ્યઆવરણની રચનામાં ઊંડા કવરતો ધરાવે છે હવે એટીપી મેઇન પાર્ટ જે આપણે અહીંયા કીધું શક્તિ ઘરો કહેવાય છે તો કેમ કણાભ સૂત્રના મદદથી તો કણાભ સૂત્રમાં એવો કયો ભાગ છે જે શક્તિ ઉત્પન્ન કરે છે એ છે એટીપી ઓડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ તો આ એટીપી દ્વારા ઊર્જા મુક્ત થાય છે કેવી રીતે તો જીવનની દરેક રાસાયણિક પ્રક્રિયા માટે ઊર્જાની જરૂર હોય છે જે ઊર્જા એટીપી દ્વારા મુક્ત થાય છે આથી એટીપીને શક્તિ ચલણ પણ કહે છે હવે રંજક કણો વાત કરી રંજક કણોમાં આપણે બે પાર્ટ વિશે ભણીશું હરિત કણ શ્વેત કણ છે બરાબર તો સૌપ્રથમ રંજક કણો ક્યાં જોવા મળે છે તો માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે કારણ કે હરિત કણ શબ્દ આવે છે ફક્ત વનસ્પતિમાં જ હરિત કણ હોય છે તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે હવે એના બે પ્રકાર છે એક તો ક્રોમોપ્લાસ્ટિસ જેને કહેવાય છે રંગ કણો એટલે કે રંગ પરિવર્તન રંગ કણો જે રંગ ધરાવે છે વનસ્પતિ જુદા જુદા એ રંગ કણો લ્યુકોપ્લાસ્ટ જેને કહેવાય છે શ્વેત કણ લ્યુકોપ્લાસ્ટ જેને આપણે શ્વેત કણના નામથી પણ ઓળખીએ છીએ તો આના બે પ્રકાર હતા એક તો ક્રોમોપ્લાસ્ટિસ અને બીજું લ્યુકોપ્લાસ્ટ એક રંગ કણ બીજું છે શ્વેત કણ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા કણોને હરિત કણ કહેવાય છે ભાઈ હરિત કણની આ વ્યાખ્યા બની ગઈ હરિત કણ કોને કહેવાય કે જે કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે એને શું કહેવાય છે હરિત કણ હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે એટલે કે વનસ્પતિની અંદર હરિત કણોનો ઉપયોગ શું છે એનું મહત્વ શું છે તો પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે કે વનસ્પતિની અંદર હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના કહેવાશે હવે હરિત કણો ક્લોરોફિલ સિવાય આગળ વાત કરી કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે એને હરિત કણ કહેવાય છે તો આનો મતલબ શું થાય કે હરિત કણની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે તો આ હરિત કણોમાં જે પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગ થાય છે હવે આના સિવાય એટલે કે ક્લોરોફિલ સિવાય બીજું શું હોય છે તો પીળા અને નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે એટલે કે હરિત કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય સિવાય ક્લોરોફિલ રંજક દ્રવ્ય સિવાય બીજા કયા ધરાવે છે પીળા અને નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે હવે વ્યાખ્યા છે સ્ટ્રોમા સ્ટ્રોમાને બીજા નામથી પણ ઓળખાય છે જેને કહેવાય છે આધારક આધાર આપે સ્ટ્રોમાને બીજું કહેવાય છે આધારક તેની વ્યાખ્યા હરિત કણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે જેને સ્ટ્રોમા કહે છે એટલે કે હરિત કણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલ હોય છે જેને સ્ટ્રોમા કહે છે બીજું નામ આનું છે આધારક બીજું નામ છે એનું આધારક કણાભ સૂત્રની જેમ રંજક દ્રવ્યો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે એટલે કે કણાભ સૂત્ર પણ ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે તો એ જ રીતે રંજક કણો પણ ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે તો પાઠ 8ની અંદર બે ટોપિક જોયા કણાભ સૂત્રો અને રંજક કણો ફરી એકવાર આપણે જોઈ લઈશું તો સૌપ્રથમ કણાભ સૂત્રો કણાભ સૂત્રોને કોષના શક્તિ ઘરો તરીકે ઓળખવામાં આવે છે હવે આ એને વિરુદ્ધ કેમ આપ્યું છે એને શક્તિ ઘરો કહેવામાં આવે છે કારણ કે મનુષ્યને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એક ઉર્જાની જરૂર પડે છે તો આ ઉર્જા ક્યાંથી મુક્ત થાય છે કણાભ સૂત્રમાં પરંતુ કણાભ સૂત્રમાંથી મુક્ત નથી થતી કણાભ સૂત્રમાં એટીપી આવેલું હોય છે જેમાંથી મુક્ત થાય છે તો એના બે આવરણ હતા અંતઃઆવરણ અને બાહ્યઆવરણ તો એની રચના જોઈ અંતઃઆવરણની અંદર છિદ્રો હોય છે જ્યારે બાહ્યઆવરણની અંદર ઊંડા પ્રવર્તો આવેલા હોય છે એટીપી નું ફૂલ ફોર્મ હતું ઓડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપી નું ફૂલ ફોર્મ હતું ઓડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ હવે આ છે શું
જીવનની દરેક રાસાયણિક પ્રક્રિયા માટે ઊર્જાની જરૂર પડે છે. જ્યાં વાત કરી તો આ ઊર્જા કોણ મુક્ત કરે છે? તો એ છે એટીપી. તો એટીપી દ્વારા ઊર્જા મુક્ત થાય છે. આથી એટીપી ને શક્તિ ચલણ પણ કહેવામાં આવે છે. હવે રંજક કણો. તો રંજક કણો માત્ર વનસ્પતિમાં જોવા મળે છે. એટલે કે આ જે રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષમાં તમને જોવા મળે છે. એના બે પ્રકાર હતા. એક રંગ કણો જેને કહેવાશે ક્રોમોપ્લાસ્ટિસ, બીજો હતો શ્વેત કણ જેને કહેવાશે લ્યુકોપ્લાસ્ટ. તો આ એના બે પ્રકાર હતા, એક રંગ કણો એક શ્વેત કણો. શ્વેત કણ ને બીજું પણ નામ કહેવાય રંગવિહીન. બીજું પણ નામ કહેવાશે રંગવિહીન. રંગવિહીન એ શ્વેત કણ. તો આ તમને પ્રશ્નમાં પણ પૂછે કે રંગવિહીન કણ ખાલી જગ્યામાં આવેલો હોય છે તો એ જ આપણો શ્વેત કણ છે. તો એ ક્યાં આવેલો હોય? વનસ્પતિ કોષમાં. હવે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા કણોને હરિત કણ કહે છે. તો અહીંયા હરિત કણની વ્યાખ્યા બની. હરિત કણ એટલે શું? કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા કણોને શું કહેવાય? હરિત કણ. હવે હરિત કણનું મહત્વ શું છે વનસ્પતિ કોષમાં? તો એ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. એટલે કે હરિત કણો વનસ્પતિ કોષની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના કણો કહેવાશે. હવે આપણને ખબર છે કે વ્યાખ્યા હરિત કણની એવી હતી કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે, તો એને આપણે હરિત કણ કહીશું. હવે આ હરિત કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય સિવાય પણ પીળા અને નારંગી રંજક દ્રવ્ય ધરાવે છે. એટલે કે આપ જે હરિત કણો તો હરિત કણની વ્યાખ્યા આપણે એવી બની હતી કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા કણો. તો હરિત કણ આ ક્લોરોફિલ રંજક દ્રવ્યો સિવાય બીજા કયા દ્રવ્યો ધરાવે છે? પીળા અને નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે. હવે વ્યાખ્યા આઇસોટ્રોમા એટલે કે આધારક. હરિત કણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા હોય છે, જેને આપણે શું કહેવાય છે? સ્ટ્રોમા અથવા તો આધારક. હવે કણાભ સૂત્રની અંદર કણાભ સૂત્ર પોતે ડીએનએ અને બીજું રિબોસોમ્સ પણ ધરાવે છે. પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે, એ જ રીતે રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 8 ની અંદર બે ટોપિક વિશે અભ્યાસ કર્યો, કણાભ સૂત્રો અને રંજક કણો. તો આ વિડીયો જોયા બાદ પ્રશ્નોનું વાંચન કરવાનું છે. પીડીએફ મળે તે પીડીએફ માં જે સવાલ આપેલા હશે એના